नमस्कार, तमे जोई रह्या छो श्री दर्शन विद्यालयनी यूट्यूब चैनल। धोरण 10 अने धोरण 12 साइंस कॉमर्सना विद्यार्थीओ ऑनलाइन शिक्षण मेळवी शके ते माटे श्री दर्शन विद्यालय रतन परना श्रेष्ठ शिक्षकोना लेक्चर अमारी यूट्यूब चैनल दर्शन स्कूल पर अपलोड करवामां आवी रह्या छे, जेथी विद्यार्थी घेर बैठा अभ्यास करीने ऑनलाइन शिक्षणनो लाभ मेळवी शके ते माटे आजे ज सर्व विद्यार्थीओ अने वाली मित्रोए आ यूट्यूब चैनल सब्सक्राइब करी अने तेना रेग्युलर अपडेट्स मेळवा माटे नोटिफिकेशन बेल आइकॉन पर क्लिक करवू। नमस्कार विद्यार्थी मित्रों, आगळना वीडियोनी अंदर आपणे छेले वात करी स्थळचर प्राणीओमां श्वसन विनिमय, एना पछीनी आपणे आजे आपणे वात करवाना छीए। महत्वनो पॉइंट छे अने बोर्डनी परीक्षानी अंदर 4 मार्कमां पूछाय एवो प्रश्न छे। श्वसन तंत्र, मनुष्यनું શ્વસન તંત્ર સમજાવો એવો પ્રશ્ન પૂછાઈ શકે। આકૃતિ પૂછાતી નથી, પણ એનું લખાણ છે, એની મેથડ, એની થિયરી પૂછાય છે। આકૃતિ બોર્ડ ઉપર મેં દોરેલી છે। પહેલાં તો આપણે આકૃતિનો પરિચય લેવો પડે કે એમાં કયા કયા અંગો છે, અને પછી એ અંગો વિશેની માહિતી, અને ત્યારબાદ શ્વસન વિશેની માહિતી। તો સૌ પ્રથમ આકૃતિમાં આપણે જોઈએ નાસિકા છિદ્રો। હવે આપણને એવું થાય કે નાસિકા છિદ્રો તો કે નાકની આગળના બે છિદ્રો જે હોય એને કહેવાય નાસિકા છિદ્રો, જેને આપણે નામ આપેલું છે નસકોરા। ગળે બે નાકમાં જે બે છિદ્રો હોય એને કહેવાય નાસિકા છિદ્રો। ત્યાર પછી અંદર તમે આમ કહીને આમ અંદર હાથ નાખો નાકની અંદર, એ જે છે એને કહેવાય નાસિકા કોટર। ત્યારબાદ આગળ વાત કરીએ તો ગળાની અંદર આપણે આવીએ તો ગળામાં આવશે કંઠનળી। બે માર્ગ છે, એ બે માર્ગ ભેગા છે, અહીંયા મુખનો માર્ગ છે, અહીંયા શ્વસનનો માર્ગ છે, બરાબર। પણ અહીંયા એક ઘાટી ઢાંકણ આવે, જે ઘાટી ઢાંકણ છે એ બંધ થઈ જાય, અને બંધ થઈ જાય એટલે ખોરાક જે રહ્યો એ અન્નળીમાં જ જાય। ત્યાર પછી એનાથી આગળ તમે આવો એટલે આવશે સ્વરયંત્ર, જેને સ્વર પેટી કહેવાય, જેને તમે બોલી શકો, એની રચના તમે ધોરણ 8ની અંદર ભણી ગયા કેવી સ્વરયંત્રની રચના હોય અને કેવી રીતે આપણે બોલી શકીએ। એની અંદર એવા તંતુઓ આવે અને એ તંતુઓ છે એ તંતુઓ ઉપર જ્યારે હવાનો પ્રવાહ પસાર થાય ત્યારે ધ્રુજારી ઉત્પન્ન થાય અને અવાજ ઉત્પન્ન થાય, એ છે સ્વરયંત્ર। ગળાની અંદર ગોઠવાયેલું હોય સ્વર પેટી જેને કહેવાય। ત્યાર પછી આગળ વધીએ તો આવશે શ્વાસનળી, એથી શરૂઆત થઈ છે, ગળાથી શ્વાસનળીની શરૂઆત થઈ જાય। ત્યાર પછી આગળ વધો એટલે શ્વાસનળી જે છે એ બે ફાટાની અંદર વિભાજિત થઈ જાય, એક ડાબી બાજુ જાય, એક જમણી બાજુ જાય, એને કહેવાય શ્વાસવાહિની। આ શ્વાસવાહિની છે એટલે કે આ બે રહી એ છે શ્વાસવાહિની। હવે એનાથી આગળ જાઓ એટલે એ શ્વાસવાહિની છે એ નાની નાની વાહિકામાં વિભાજિત થાય, એને કહેવામાં આવશે શ્વાસવાહિકા। અહીંયા જે મેં આમ તાંતણા જેવી રચના કરી છે આમ બ્લેક કલરની, એ છે શ્વાસવાહિકા। પછી અહીંથી આમ બ્લેક કલરની જે નિશાની કરી છે આમ
लंबगोल आकार ईंडा जी रचना ईंडा आकार की रचना त्याँ ईंडा आकार की रचना जो रही ई छे फेफसू डाबू फेफसू और जमणू फेफसू एम बे फेफसा हो त्यारबाद श्वासवाहिका ने अंत द्राक्षना झूमखा जेवी रचना जोवा मळे ई जे द्राक्षना झूमखा छे ई कई द्राक्ष नथी गोठवी अहीं यहाँ से वायु कोष्ठो त्यारबाद वे आ बधुं आवेलुं क्यां होय तो के आखू छातीनुं पिंजरुं छे आपणने खबर होय तो पांसडियो सहितनुं बार डाबी बाजूनी पासडी बार जमणी बाजूनी पासडी चौवी अने वच्चे एक होय एटले पच्ची आखू पिंजरुं होय एटले मैं जो अहींथी ब्लू कलरमां दोरेली छे ए शेनी रचना छे पासडियोनी रचना अहींया स्कंद मेखला दोरेली छे आवी रीते आम आखू आम पासडीनुं पिंजरुं जोए कुदरते पेराई दीधुं कोई ज लेखानुं होय छे ત્યારબાદ નીચે છે ઇવરોદર પટલ તો આ રીતે આપણા શ્વસનતંત્ર છે એના અંગો જોવા મળે આપણે વાત કરવાની છે શ્વસનતંત્રના અંગોની શ્વસનતંત્રના અંગો એમાં પહેલી વાત કરીશું આપણે નસકોરા અને નાસિકા માર્ગ જેની અંદર આ બે આવી જશે નાસિકા છિદ્રો અને નાસિકા કોટર ત્યાર પછી ગળામાં રહેલા અંગો તો ગળાની અંદર આપણે આકૃતિમાં જોઈએ કંઠનળી પછી શ્વાસનળી અને સ્વરયંત્ર એ ગળાની અંદર જોવા મળતા અંગો છે ત્યાર પછી છે ફેફસા એ ઉપરાંત આપણે લખી શકીએ કયા લખી શકીએ તો કે શ્વાસ વાહિની શ્વાસ વાહિકા પછી લખી શકીએ વાયુ કોષ્ઠો આટલો સમાવેશ શ્વસનતંત્રના અંગોની અંદર કરવામાં આવે હવે આપણે વાત કરવાની છે નસકોરા અને નાસિકા માર્ગ તો નસકોરા દ્વારા હવા આપણે લઈએ છીએ તે હવા આપણા શરીરમાં પ્રવેશે છે નસકોરા એટલે કે આપણા બે નાકના બે છિદ્રો જે રહ્યા એ છે નસકોરા એટલે નસકોરા દ્વારા જે આપણે હવા લઈએ છીએ તે આપણા શરીરની અંદર પ્રવેશે છે હવે નસકોરા દ્વારા લીધેલી હવા ક્યાં જશે નાસિકા કોટરમાં એટલે લખીએ નસકોરા દ્વારા આપણે હવા શરીરમાં દાખલ કરીએ છીએ નસકોરાથી હવા છે એ શરીરની અંદર દાખલ થાય હવે નસકોરા ક્યાં ખુલે છે નાસિકા માર્ગમાં નસકોરા નાસિકા માર્ગમાં ખુલે છે નસકોરા નાસિકા માર્ગમાં ખુલે એટલે આપણે નસકોરા દ્વારા લીધેલી હવા ક્યાંથી પસાર થશે નાસિકા માર્ગમાંથી તેથી આપણે લીધેલી હવા નાસિકા માર્ગમાંથી
पसार थाय छे। હવે નાસિકા માર્ગમાંથી પસાર થાય છે, હવે તમે અરીસામું હોય ને જોતા હોય આમ કંઈના મોઢું ઊંચું કરીને, એટલે નાકની અંદર જોવો તો તમને વાળ જોવા મળશે, એને કહેવાય સૂક્ષ્મ રોમ। વાળ ગુજરાતી શબ્દ છે પણ રોમ શબ્દ છે એ વિજ્ઞાનનો શબ્દ છે। એટલે કે જ્યારે હવા નાસિકા માર્ગમાંથી પસાર થતી હોય ત્યારે નાસિકા માર્ગમાં આવેલા સૂક્ષ્મ રોમ, ધૂળ, કચરો, અન્ય રજકણો ગળાઈને આગળ વધે છે, તેથી આપણે લીધેલી એવા નાસિકા માર્ગમાં પસાર થાય છે। નાસિકા માર્ગમાં સૂક્ષ્મ રોમ શ્લેષ્મ નાસિકા માર્ગની અંદર સૂક્ષ્મ રોમ અને શ્લેષ્મ આવેલો છે। સૂક્ષ્મ રોમ શ્લેષ્મ આવેલા છે જે હવામાં રહેલી અશુદ્ધિને, જે હવામાં રહેલી અશુદ્ધિને, અશુદ્ધિઓ દૂર કરે છે। સૂક્ષ્મ રોમ અને શ્લેષ્મનું કામ શું? તો કે જે હવા પ્રવેશેલી હોય કે હવા શુદ્ધ હોતી નથી, કંઈ વાતાવરણની હવા રહી શુદ્ધ ન હોય, એની અંદર બેક્ટેરિયા હોય, ધૂળ હોય, રજકણ હોય, હવે આ બધું જાય તો ફેફસા બ્લોક થઈ જાય એક સમયે। તો કુદરતે એવી વિશિષ્ટ રચના કરી કે નાક છે એની અંદર વાળ આપી દીધા, અને બીજું કે એમાં શ્લેષ્મનું સ્તર આપ્યું। શ્લેષ્મ એટલે કે ચિકાસયુક્ત પદાર્થ, હવા અંદર પ્રવેશે એટલે રજકણો જે રહ્યા એ ચોંટી જાય, અમુક છે એ સૂક્ષ્મ રોમથી ગળાઈ જાય અને અમુક જે રહ્યા ધૂળના ભારે રજકણો જે હોય એ શ્લેષ્મમાં ચોંટી જાય, એટલે હવા કેવી બની જવાની? શુદ્ધ બની જવાની। એટલે હવા જે રહી ધીમે ધીમે ક્યાં જાય? કંઠનળીની અંદર દાખલ થાય। કંઠનળી છે પછી ત્યાંથી ક્યાંથી પસાર થાય? તો કે સ્વર નળીમાંથી। સ્વર નળી એટલે સ્વર યંત્ર ગળાની અંદર ગોઠવાયેલું હોય। એટલે હવે બીજો પોઈન્ટ આવશે, ગળામાં રહેલા અંગો, ગળામાં રહેલા અંગો। હવે જો આપણે આકૃતિમાં જોઈએ તો ગળાની અંદર કંઠનળી, સ્વરયંત્ર અને શ્વાસનળી, એક હવા વહન કરવાનો એક આખો શું બનાવે છે? એક આખો આમ સળંગ માર્ગ બનાવે છે, રસ્તો બનાવે એમ આખો સર, એટલે હવા જે રહી ત્યાંથી શું થઈ જાય? પસાર થઈ જાય। એટલે લખી શકીએ કંઠનળી સ્વરયંત્ર શ્વાસનળી મળીને સળંગ હવા પ્રવેશવાનો માર્ગ બનાવે છે। મીન્સ કે નાસિકા છિદ્રો કે નાસિકા કોટા દ્વારા લીધેલી હવા જે રહી એ ધીમે 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 કરતાં ક્યાં જાય? કંઠનળીમાં, કંઠનળીમાંથી સ્વરયંત્રમાં, સ્વરયંત્રમાંથી શ્વાસનળીમાં। આપણે હવે વાત કરશું શ્વાસનળીની। શ્વાસનળી ક્યાં એનું સ્થાન છે? તો કે ગળાથી શરૂઆત થઈ અને
जे ऊपरनो भाग जे रियो छातीनो भाग इने उरसीय गुहा कहेवाय। એટલે તે ગળાથી શરૂ થઈને ઉરસ્ય ગુહામાં વિસ્તરેલી છે, એટલે કે અહીંથી શરૂઆત થાય ગળાથી અને ઉરસ્ય ગુહા જે ભાગ જે રહ્યો એ બધો ઉરસ્ય ગુહાનો જ કહેવાય। ફેફસા અહીં સુધી આવેલા હોય એ બધો ઉરસ્ય ગુહાનો ભાગ કહેવાય। હવે એ શેની બનેલી છે તો કે તે સી આકારના કુર્ચાની કાસ્થીમય કડીઓની બનેલી છે। શ્વાસ નળી છે એ શેની બનેલી છે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, સી આકારના કુર્ચાની કાસ્થીમય કડીઓની, જેને લીધે હવાનો માર્ગ રૂંધાતો નથી, જેને લીધે હવાનો માર્ગ રૂંધાતો નથી। આટલી શ્વાસ અહીંથી અંદાજિત 25-30 સેન્ટીમીટર જેટલી એની લંબાઈ હોય। હવે શ્વાસ નળી છે એ આગળ જઈને બે ફાટાની અંદર વિભાજિત થાય, જેને આપણે કહીશું શ્વાસ વાહિની। 25-30 સેન્ટીમીટર જેટલી લંબાઈ આગળ જઈને બે ફાટા પડી જાય, ભાગ પડી જાય, શ્વાસ નળી આગળ જઈ બે ફાટામાં વિભાજિત થાય છે, જેને શ્વાસ વાહિની કહે છે। તે ફેફસામાં આવેલી છે, ક્યાં દેખાય છે તમને? ફેફસાની અંદર। તે પણ સી આકારના કુર્ચાની કાસ્થીમય કડીઓની બનેલી છે, તે પણ સી આકારના કુર્ચાની કાસ્થીમય કડીઓની બનેલી છે। એટલે બે ફાટા પડી ગયા, અહીંથી સી આકારના કુર્ચા આવી રીતે આમ હોય, સી આકારના કુર્ચા કાસ્થીમય કડીઓની બનેલી હોય, શ્વાસ વાહિની આગળ જઈને શ્વાસ વાહિકામાં વિભાજિત થાય છે। લખીએ શ્વાસ વાહિકા, શ્વાસ વાહિની આગળ જઈને શ્વાસ વાહિની આગળ જઈને નાની નાની વાહિકામાં વિભાજિત થાય છે, જેને શ્વાસ વાહિકા કહે છે।
તે પણ સી આકારના કુર્ચાની કાસ્તી મેં કડીઓની બનેલી છે. સી આકારના કુર્ચાની કાસ્થિમય કડીઓની, તે પણ સી આકારના કુર્ચાની કાસ્થિમય કડીઓની બનેલી હોય છે. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો કે ફેફસા મનુષ્યમાં એક જોડ ફેફસા આવેલા છે. મનુષ્યમાં એક જોડ ફેફસા આવેલા છે. તે વાદળી જેવા સ્થિતિસ્થાપક છે. સ્થિતિસ્થાપક મીન્સ કે જે પોતાની સ્થિતિ છે એ ફરી વખત ધારણ કરી શકે એને કહેવાય સ્થિતિસ્થાપક રચના. અથવા ફેફસાની વાત, શ્વાસવાહિનીની વાત આવી ગઈ, ફેફસાની વાત આવી ગઈ, શ્વાસવાહિકાની વાત આવી ગઈ, છેલ્લે આવશે વાયુ કોષ્ઠ. વાયુ કોષ્ઠો. હવે શ્વાસવાહિકા આગળ જઈએ અથવા તો શ્વાસવાહિકાના છેડે દ્રાક્ષના ઝુમખા જેવી રચના જોવા મળે. શ્વાસ વાહિકાના છેડે જોવા મળતી દ્રાક્ષના ઝુમખા જેવી રચનાને વાયુ કોષ્ઠો કહે છે. અહીંયા મેં એની આકૃતિ પણ દર્શાવેલી છે વાયુ કોષ્ઠોની. વાયુ વિનિમય માટે તે અગત્યનું સ્થાન ધરાવે છે. વિનિમય એટલે શું એ તો તમને મેં કીધું છે આપણે. તે આજે વાયુ કોષ્ઠોની વાત કરી મેં, તો જે વાયુ કોષ્ઠો હોય કેવી રીતે વિનિમય થાય કે આજે વાયુ કોષ્ઠો જે રહ્યા, હવે એની ઉપર શું ફેલાયેલી હોય, આવી રીતના રુધિરવાહિની ફેલાયેલી હોય. હવે જે રુધિરવાહિની છે એ વાયુ કોષ્ઠોમાં આવેલો ઓક્સિજન શું કરશે, લઈ લેશે. વાયુ કોષ્ઠોની સપાટી ખૂબ જ પાતળી હોય, નાજુક હોય, એટલે જેવો વાયુ કોષ્ઠોમાં ઓક્સિજન આવશે એટલે એ ઓક્સિજન ક્યાં પ્રવેશી જશે, રુધિરવાહિનીમાં. રુધિરવાહિનીમાં કાર્બન ડાયોક્સાઈડ હશે એ કોણે મળશે, વાયુ કોષ્ઠોને. અને વાયુ કોષ્ઠો છે એ પછી એ કાર્બન ડાયોક્સાઈડ કોણે આપશે, શ્વાસવાહિકાને. શ્વાસવાહિકા કોને આપશે, શ્વાસવાહિનીને. શ્વાસવાહિની કોને આપશે, શ્વાસનળીને. શ્વાસનળી કોને આપશે આગળ, કંઠનળીને. અને ઉચ્ચ લેખાનો નાસિકા કોટરમાંથી સીધો CO2 બહાર. આવી રીતે આખું શ્વસન તંત્ર છે એ માનવ શરીરની અંદર જોવા મળશે. આ થઈ શ્વસન તંત્રની વાત. હવે શ્વસનની ક્રિયાવિધિ એ આખો પોઈન્ટ અલગ છે કે આપણે કેવી રીતે શ્વસનની ક્રિયા કરીએ છીએ. આ તો એના અંગોની જ વાત હતી. હવે મારા નેક્સ્ટ વિડીયોની અંદર આપણે વાત કરશું મનુષ્યના શ્વસન તંત્રમાં જોવા મળતી ક્રિયાવિધિ. ખૂબ બળવર એક વખત નોટ કરી લો અને જોઈ લો. કંઈ પણ એવું જણાય તો કોમેન્ટ બોક્સની અંદર જણાવો.
તમારા પ્રશ્ન સોલ્વ કરવાનો પ્રયત્ન થશે. બસ અસ્તુ, જય હિન્દ.